नमस्कार दोस्तों, बुक वर्ल्ड तरफ से आपनों हार्दिक अभिवादन। धारावाहिक नवल कथा तरस आजे आपणे 30મો હપ્તો સાંભળીશું। તરસ ત્રણ પેઢીના સંવેદનો અને સંઘર્ષની કથા। લેખક હિરેનબી દેસાઈ, પ્રસ્તુતિ નરેશ કાપડિયા। તાઓ સાંભળો તરસનો ભાગ 30મો। સબલબાહુ નામનો જે સબલ હતો, શર્વરીને મદદ થવું તો દૂર, એના વિશે પૂરું વિચારી પણ ન શક્યો। જોકે પાછળથી અન્ય એક કોલેજના મિત્રની પાસેથી જાણેલી વિગત મુજબ પંકજને જબરજસ્ત હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો, જે જીવલેણ પણ નીવડ્યો। કોઈ શુશ્રુષા મળે તે પૂર્વે ઘરે જ એણે છેલ્લા શ્વાસ લઈ લીધા હતા। નોકરીમાંથી ખાસ કશું બચ્યું નહોતું અને પ્રાઇવેટ નોકરીમાંથી અન્ય કોઈ લાભ પણ પ્રાપ્ત થવાની શક્યતા નહોતી, અને તેથી શર્વરીના માટે બહુ કટોકટીનો સમય આવી ગયો હતો। વિધવા સાસુ અને નાની પુત્રીની તમામ જવાબદારીઓ શર્વરી પર અચાનક આવી પડી। 6-7 માસના પ્રયત્ન પછી એક ખાનગી પ્રાથમિક શાળામાં એને કામચલાઉ ધોરણે શિક્ષિકાની નોકરી મળી, ત્યારે માંડ ઘરના બે છેડા ભેગા થવા લાગ્યા। ઘરની અને નોકરીની બેવડી જવાબદારી ઘંટીના એવા બે પડ્યા હતા કે જેની વચ્ચે શર્વરી પીસાઈ રહી હતી। પિયર પક્ષ પણ લગભગ નિર્માલ્ય, એટલે ત્યાંથી કોઈ પણ જાતની કે અન્ય ઠેકાણેથી કોઈ પણ પ્રકારની મદદ એને મળી નહોતી। હસતી રમતી જીવતી જાગતી કોડ ભરી એ સ્ત્રી અકાળે પ્રૌઢ થઈ ગઈ હતી। કદાચ સબલની જગ્યાએ મન્મથરાય હોત તો તેમણે શર્વરીને જરૂર સહાયભૂત થવાની હામ દર્શાવી હોત, પણ સબલ એ વાતે તો નિર્બલ જ સાબિત થયો। શર્વરીના દુઃખે દુઃખી થવા માત્રથી શર્વરીને કોઈ ફાયદો થવાનો નથી એ પણ એ જાણતો હતો, અને તેમ છતાં એ શર્વરીની સહાયાર્થે આગળ ન વધ્યો તે ન જ વધ્યો, અને કાળક્રમે આ સમગ્ર ઘટના ભૂલી જઈને એ પોતાના ધંધામાં રત પણ થઈ ગયો। ચંપાના મૃત્યુની અને પછી શર્વરીના પગથી પંકજના મૃત્યુની ઘટમાળ અને પછી કુટુંબમાં ઓર એક બાધા પ્રવેશેલી, જેને પણ મન્મથરાય બહુ જ કુશળતાપૂર્વક અને વળી સહૃદયતાપૂર્વક પાર પાડી। એક મોડી સાંજે એમના ભવ્ય બંગલાના ગેટ પર એક અતિ વૃદ્ધ દંપતી દરવાનની સાથે અંદર પ્રવેશવાના માટે માથાકૂટ કરતું હતું। દરવાન આવા તદ્દન લઘર વગર વેશવાળા અને ભિક્ષુક જેવા લાગતા પતિ પત્નીને કોઈ પણ ભોગે અંદર દાખલ થવા દેવા માંગતો નહોતો। પુરુષના કપડાં તો સાવ જીર્ણ અને ગંધાતા હતા જ, પણ તેની સાથે એની વધી ગયેલી જીંથરિયા દાઢી અને હોઠને પણ પૂરા ઢાંકીને મૂછના કારણે, કોણ જાણે શા કારણે, પણ વોચમેનને એ સાવ ચોર જેવો બિન ભરોસા પાત્ર લાગ્યો। વળી મોંમાંથી ભયાનક બીડી અને ગંદા દાંતની ગંધથી એ વધુ સુગાળવો દેખાતો હતો, તો સાથેની સ્ત્રી પણ કઈ કમ ગોબરી નહોતી। ન ઓળેલા ગૂંચવાળા વાળનો માળો, મરાઠી સ્ત્રીની જેમ કછોટો મારીને પહેરેલું બોર્ડર વાળું લુગડું, જેનો અસલ રંગ મેલની નીચે ધરબાઈ ગયો હતો। તમાકુ ખાતી હતી કે ઘસતી હતી, તેથી લાલાશ પકડી ગયેલા ગંદા દાંત અને પગમાં એકેયના કોઈ પગરખું સુધાર નહોતું। આ મગજમારી ચાલતી હતી ત્યાં જ વિસ્કીનો ગ્લાસ ભરીને એમાંથી ચૂસકી લેતા મન્મથરાય ઉપલા માળની બાલ્કનીમાં આવ્યા। એમણે દરવાન અને આગંતુક દંપતી વચ્ચેની રકઝક સાંભળી, એ સામાન્ય સંજોગોમાં તો દરવાનને કહીને એ બેને ભગાડી જ મૂકતે, પણ અવશ તે નીચે આવ્યા અને દંપતીને મળ્યા। ખૂબ ઝીણવટપૂર્વક વૃદ્ધના ચાસ પડેલા ચહેરા સામે મીટ માડી ત્યારે આશ્ચર્ય એમને એ માણસ પોતાના કાકા ખંડે રાવ હોવાનો ભાસ થયો। બાપથી પણ ઉંમરમાં મોટા હતા, તેથી એમને સૌ મૃત માની બેઠેલા, કારણ કે એ વર્ષોથી ગામ છોડીને પોતાનો ભાગ લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચેના બોરડી જેવા કોઈ સરહદી ગામે વસી ગયેલા, અને પાછળથી એમણે કોઈ પણ સાથે કોઈ પણ જાતનો નાતો રાખેલો નહીં, અને જાણે કે
કાળની સપાટી પરથી સાવ ગુમ જ થઈ ગયેલા. અગર મન્મથે ગામના ઘરની દિવાલ પર લટકતો કાકા કાકીનો ફોટો ન જોયો હોત તો ચોક્કસ જ એ ખંડેરાવ કાકાને ઓળખી ન શકતે. પછી મન્મથે જરટ ચહેરાવાળી વૃદ્ધ સ્ત્રીને ઓળખવાનો પ્રયત્ન માંડ્યો અને એ પામી ગયો કે એ જ સ્ત્રી હતી એની કાકી હેમવતી. કાકા કે કાકી વિશે પાછળથી મા બાપની સાથે મન્મથે ફક્ત વાતો જ જાણેલી. એ વાતો પ્રમાણે તો મન્મથને માટે એ જ યોગ્ય હતું કે એમને ઓળખ્યા વિના સીધા દરવાજેથી તેમને પાછા કાઢે. કારણ કે વર્ષો પૂર્વે જે ઘરમાં પાછળથી મા બાપ વસેલા તે કાકા કાકીએ કબજે કરી લીધેલું અને મા બાપને એણે ઘર પાછળના કોઢારમાં રહેવાના માટે મજબૂર કરેલા. સાથે જે કંઈ પણ થોડો સમય પહેલા તેમાંય તેમણે મન્મથના મા બાપની સાથે ચાકરોની જેમ ચાકરી જ કરાવી હતી. મા બાપની હાલત ખેત મજૂર રગલાથી પણ બદતર એણે કરી મૂકી હતી. વળી પાછળથી શું ભૂત ભરાયું કે ખેતરનો સૌથી મોટો હિસ્સો વેચીને એના પૈસા અંકે કર્યા અને એમની મા પાસેથી જે કંઈ પિયરના દાગીના હતા તે સમેટી લઈને વરબૈરી બોરડી કે પછી અન્ય આસપાસના કોઈ ગામમાં જઈને વસી ગયા અને કાળક્રમે ગામના લોકો કે ઘરના લોકોને માટે આ લોકો લુપ્ત થઈ ગયા. મૂળતઃ કાકી ખૂબ જ ઉગ્ર અને લડાયક મિજાજની હતી અને મન્મથરાયની પાસે માનવતા સિવાય એમને ઘરમાં પ્રવેશવા દેવાનું અન્ય કોઈ કારણ પણ નહોતું અને તેમ છતાં મન્મથે બેયને ઘરમાં લીધા. નીચે એક ઓરડો ફાળવી આપ્યો. એમને નાહી ધોઈને સ્વચ્છ થઈ જવાનું કહેવાયું. એમને જમાડી દેવાયા અને મોડી રાત્રે બે સૂઈ ગયા. પછી ગઢમથલમાં એ મન્મથરાય પડી ગયા કે આ બેઉ જણાનો કાલથી શું બંદોબસ્ત કરવો. એક તબક્કે મનોમન વિચારી લીધું કે થોડા રૂપિયા આપીને એમને રવાના કરી દેવા. વળી લોહીનું ખેંચાણ મનને બીજી દિશામાં ખેંચી રહ્યું. કોઈક નાનું પણ આ લોકોને માટે ભાડે રાખીએ, નાનો રૂમ લઈ લઈએ અને એને પૈસા આપતા રહીએ, ખર્યું પાન છે ત્યાં સુધી વૃક્ષ પર ટકી શકશે. વળી એક જોખમનો વિચાર એને નવા વિચારને મોળો પાડી ગયો. જે શહેરમાં જ રાખવાની એને ભૂલ કરી બેસે તો અવારનવાર એ બેના આટા ફેરા પોતાના ઘરમાં અવશ્ય વધી પડે, જે મન્મથના મત પ્રમાણે કુટુંબને માટે જોખમી નીવડી શકે. અંતે થાકી કંટાળીને એ વિચારોને હડસેલીને એ સૂઈ ગયો. એણે નક્કી કરી લીધું હતું કે બીજે દિવસે ફેક્ટરી પર ન જઈને આ નવી આવી પડેલી આફતનો એ નિવેડો લાવશે. બીજા દિવસે બધા નિત્યકર્મોથી પરવારીને સૌ જમવાને માટે ખંડમાં બેઠા ત્યારે મન્મથે બંનેને એમના ગત કાળ વિશે પૂછ્યું. એમની વાત મુજબ વધેલીથી બધું સમેટીને બે જણ રખડતા રઝળતા વાપી પહોંચ્યા. ત્યાં ભાડાના મકાનની જોગવાઈ થાય એમ હતી, પણ આવા વંઢેલને ન તો કંઈ કામ આવડે ન એને કોઈ કામ પર રાખે, તેથી બે જ દિવસમાં ત્યાંથી મહારાષ્ટ્ર તરફ જતી બસમાં બે ચડી ગયા. રસ્તે બારીમાંથી કાંઠા મારી મારીને પોતાના નિર્જન જીવનનો જીવન નિર્વાહનો અને રહેવાનો જુગાડ થઈ જાય એવું કોઈ સ્થળ એ લોકો તપાસી રહ્યા હતા. એવામાં બોરડી ગામ આવતા પૂર્વે 2 કિલોમીટર પર એક મંદિરમાં હોય એવી ધજા અને પછી મોટા આશ્રમ જેવી જગ્યા દેખાઈ. બંને સત્કરતા ઊભા થઈ ગયા અને કંડક્ટરને વિનંતી કરી કે બસ અડધે રસ્તે રોકાવીને તેઓ બંને ઉતરી પડ્યા. દરેક મિનિટ પગપાળા ચાલતા જ 10-11 મિનિટમાં આશ્રમ આવ્યો. બે જીવ મૂંઝાતા ડરતા અંદર પ્રવેશ્યા તો 2-3 સંન્યાસી યોગની મુદ્રામાં શાંત સ્વસ્થ ચિત્તે ધ્યાન ધરતા બેઠેલા જોયા. એમની પાછળ જ એક વૃદ્ધ સફેદ લાંબી દાઢીવાળા જટાધારી સાધુ પુરુષ પણ દૃશ્યમાન થયા. વાતાવરણમાં પરમ શાંતિ હતી. ખૂબ જ નીરવ આ સ્થળ આ બેને ગમી ગયું. થોડું નિરીક્ષણ કરતા થોડે દૂર હાર બંધ રૂમ્સ પણ નજરે ચડ્યા. બે જણે વિચારી લીધું
કે જો આ આશ્રમના મહાસંત આશ્રય આપે તો એમની સેવા કરવા ત્યાં જ રોકાઈ પડવું અને ત્યાં જ સ્થાયી થઈ જવું. કલાકેક પછી ધ્યાનસ્થ અવસ્થા તૂટી ત્યારે એક સાધકે આ બેને ખૂણામાં બેઠેલા જોયા. પેલાને આગંતુકોને જોઈને જરા આશ્ચર્ય થયું. એણે એમની પાસે જઈને પડપૂછ કરી. એમનો ઈરાદો જાણી લેતા સાધકને અણગમો થયો અને એણે સૂચના આપી દીધી કે જમણ પૂરું થાય એટલે જમીને બે જણાએ આશ્રમ છોડી દેવો. આ રીતે આશ્રમમાં કોઈને રાખવામાં આવતા નથી એ આખી વાતનો મર્મ. બેયના જીવ કચવાઈ ઉઠ્યા. મજબૂર લોકો તત્કાળ જ જમ્યા વિના સ્થળ છોડી જવાને માટે ઊભા થઈને ચાલવા લાગ્યા. ત્યાં જ પાછળથી એક ઘેઘૂર અવાજની સાથે તેમને રોકવામાં આવ્યા. રૂકો, બંનેના પગ થંભી ગયા. આશભરી દૃષ્ટિ એમણે પાછળ માંડી તો મોટા સંત જેવા લાગતા દાઢીધારી અને જટાધારી સાધુ મહારાજ નજરે પડ્યા. તેઓ સંકેતથી બેયની પાસે બોલાવી રહ્યા હતા. બે જણા ત્યાં પહોંચ્યા. પછી શું થયું? ક્રમશઃ મિત્રો, આપે સાંભળ્યો ધારાવાહી નવલકથા તરસનો 30મો અંક. ત્રણ પેઢીઓના સંવેદનો અને સંઘર્ષની કથા એટલે ધારાવાહી નવલકથા તરસ. એના લેખક છે શ્રી હિરેન વિદેસાઈ. અહીં આપે એને પ્રસ્તુતિ સાંભળી નરેશ કાપડિયાની. આ છે બુક વર્લ્ડનો સાહસ.